રાત્રિ શરૂ થવાની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ શહેરમાં નોબલ યુનિવર્સિટી તેમજ પોલીસ પરિવાર દ્વારા રક્ષક નવરાત્રિ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલ નીલકંઠ ફાર્મ ખાતે જૂનાગઢ પોલીસ પરિવાર અને સિંધુ નવરાત્રિ ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા પોલીસ પરિવાર અને પત્રકાર પરિવાર તેમજ અધિકારીઓ માટે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિ શરૂ થવાની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ શહેરની ફળદુ વાડી ખાતે નોબલ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મનોરંજન મળી રહે તેમજ આપણી ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે માટે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંગે નોબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર એચએન ખેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નોબલ યુનિવર્સિટી દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે આ વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલ નીલકંઠ ફાર્મ ખાતે જૂનાગઢ પોલીસ પરિવાર અને સિંધુ નવરાત્રિ ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા પોલીસ પરિવાર, પત્રકાર પરિવાર તેમજ અધિકારીઓ માટે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દર્શન મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવરાત્રિના ઉત્સવ દરમિયાન પોલીસ, પત્રકારો તેમજ અધિકારીગણ પોતપોતાની ફરજમાં સતત વ્યસ્ત હોય છે, ત્યારે તેઓને પણ માતાજીની આરાધના કરવાનો અને ગરબે રમવાનો અવસર મળે તે માટે આ નવરાત્રિની પૂર્વ સંધ્યાએ એક અનોખો આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ પોલીસ દ્વારા આજે આ નવરાત્રિનું આયોજન કર્યું છે. એમાં જૂનાગઢના સમગ્ર જિલ્લાના પોલીસ સાથે સાથે અન્ય જે પત્રકાર મિત્રો છે, સરકારી કર્મ અધિકારીઓ છે, આ બધાને પણ અહીં આમંત્રિત કરી અને એક સાથે જે લોકો આવતીકાલથી વધારે બંદોબસ્તમાં જોડાયેલા હશે અથવા અન્ય કામગીરીમાં રોકાયેલા હશે એવા તમામ લોકોને આ ગરબા છે એ ખૂબ હળવાશથી લઈ શકે એ માટેનું આજે અહીંયા આ રક્ષક નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું છે. નોબલ યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવાનો છે. શિક્ષણ સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટેનું પણ આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને મનોરંજન મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આજે એનો એક ભાગ તરીકે ગરબાનું આયોજન વિદ્યાર્થીઓ માટે તેમજ સ્ટાફ માટે કરવામાં આવેલ છે.